હંમેશા લોકો વચ્ચે રહેનાર લોકોની લોકો વચ્ચે રહીને હંમેશા લોકોની ચિંતા કરનાર લોકોનું આરોગ્ય કેવી રીતના સચવાય લોકોને કેવી રીતના આપણે સહાય કરીએ એવા આપણા લોકલાડીલા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને કાયદા મંત્રી એમને અનેક સેવા પરમો ધર્મ જેમનો લક્ષ્ય છે એવા અમારા રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ અનેક કેમ્પ કર્યા મા કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય એવા અનેક કેમ્પો કર્યા પરંતુ આજે હોમિયોપેથિક અને આયુર્વેદિક કેમ્પનું એમણે આયોજન કર્યું છે બાજવાડા ખાતે એમના ઓફિસના પ્રાંગણમાં અને આ આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ એવો છે કે લોકોને કોઈ પ્રકારની આડ અસર કર્યા વગર નહીં આ દવા ઉપલબ્ધ થતી હોય છે તો આજે આ વોર્ડ નંબર ચૌદના જે કેમ્પનું આયોજન કર્યું છે એમાં દરેક પ્રકારના રોગો પેટના લગતના રોગો હોય સાંધાના રોગો હોય હાડકાના રોગો હોય હાર્ટ માટેના હોય એવા અનેક પ્રકારના રોગોનું અહીંયા નિદાન કરવામાં આવશે અને આ કેમ્પ આયુર્વેદિક અને હોમિયોપેથિક બનેવું કેમ્પ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે તો અમારા રાવપુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને કાયદા મંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પ્રજાવત્સલ સેવો ધર્મ જેમનું લક્ષ્ય છે એવા રાજેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આ બોર્ડના બધા જ નગરજનો આ કેમ્પનો લાભ લે અને એમની જે સમસ્યા હશે એ સમસ્યા આજે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ દ્વારા એમની હલ થશે એવી અમને ખાતરી છે ધન્યવાદ ભારત માતા કી જય અને સાથે સાથે આ કેમ્પમાં મારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન એવા હિતેશભાઈ પટની મારા સાથી કાઉન્સિલ હર હંમેશ મારી સાથે રહે છે એવા જેલમબેન ચોકસી હરીશભાઈ જિંગર રાજેશભાઈ શાહ રૂપલબેન છાયાબેન ઘનશ્યામભાઈ સોલંકી અને આ વોર્ડના પ્રમુખ મહામંત્રી અને વોર્ડ ચૌદની હર હંમેશ સાથે રહેલા ટીમ એ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ફરીવાર રાજેન્દ્રભાઈ ત્રિવેદીને ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ ભારત પટક રાજ્ય સરકારના સતત સક્રિય એવા કેબિનેટ મંત્રીશ્રી અને રાવપુરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા અને રાજેન્દ્રભાઈ ત્રિવેદી ફેન ક્લબ દ્વારા આજે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે શું કે ચોમાસાની ઋતુ શરૂ થતું હોય અને એમાં બીમારીનો પ્રકોપ વધતો હોય ત્યારે માત્ર મા કાર્ડ વિધવા સહાય યોજના કે એવી બધી જ યોજના નહીં પણ લોકોના આરોગ્યની પણ સતત ચિંતા કરતા એવા અમારા ધારાસભ્યશ્રી દ્વારા આજે એક સુંદર આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આયુષ વિભાગ શરૂ કર્યો છે તો આયુષ વિભાગનો મુખ્ય હેતુ જે છે કે આયુર્વેદિક સારવાર પદ્ધતિ અને હોમિયોપેથિક સારવાર પદ્ધતિનું ઉત્થાન કરવું અને લોકો સુધી આ પદ્ધતિ સારવાર પદ્ધતિને પહોંચાડવી તો એના માટેનું આ સુંદર ભગીરથ કાર્ય સમગ્ર રાવપુરા વિધાનસભા નહીં પણ આખું વડોદરા શહેર આ કેમ્પનો લાભ લે અને માત્ર કેમ્પ નહીં આના પછીની નિઃશુલ્ક સારવાર આખે આખો કોર્સ જે પ્રમાણે આપણને ખબર છે હોમિયોપેથિક અને આયુર્વેદિક દવાઓ ક્રોનિક ડિઝીઝીસ એટલે જૂના હઠીલા રોગોમાં ખૂબ અસરકારક છે તો આ બધી દવાઓની સંપૂર્ણ સારવાર લે અને આખી ટ્રીટમેન્ટ પૂરી કરે સરકારશ્રી દ્વારા એમના વિવિધ દવાખાનામાં આ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવે છે તો આજે શરૂઆત કરીએ અને આખો કોર્સ જે પ્રમાણે આપણા ડૉક્ટરો કે એ પ્રમાણે એને પૂર્ણ કરીએ અને આવો આપણે સૌ સ્વસ્થ વડોદરા બનાવીએ અને સ્વસ્થ વડોદરા બનાવવા માટે હાથમાંથી હાથ સાથે જોડાઈએ આજે મારી સાથે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવા ડેપ્યુટી મેયરશ્રી અને આજ વિસ્તારના ધારાસભ્ય નંદાબેન જોશી શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશભાઈ પટની આ વિસ્તારના કોર્પોરેટર જેલમબેન હરીશભાઈ સંગઠનની વિસ્તારની પાર્થિવ સાથેની આખી ટીમ અને મારા સાથી કોર્પોરેટર એવા રૂપલબેન છાયાબેન પણ ઉપસ્થિત છે તો ખૂબ સુંદર આયોજન આ ગોર્ડના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને બધા જ નાગરિકો લાભ લે એવી હું ડૉક્ટર રાજેશ શાહ બધાને અપીલ કરું છું વિનંતી કરું છું સબ્સ્ક્રાઇબ કરું ફેક ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇટન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો